રગલો મને પ્રેમ નથી કરતો, એને મારી સાથે લગ્ન નથી કરવા, તો હવે હું જીવીને શું કરું? ઉર્મિલા, ઉર્મિલા, છોડી દે વીણા, મારે હવે નથી જીવવું. અરે પણ કેમ નથી જીવવું? શું કરું જીવીને? હું રગલો મને પ્રેમ નથી કરતો, એને મારી સાથે લગ્ન નથી કરવા, તો શું તારો જીવ આપી દઈશ? તો શું કરું બીજું? હું છોડી દે મને તું. ઉર્મિલા, ચાલ મારી સાથે, ચાલ. રગલા, 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 ક્યાં છે તું? વીણા, વીણા, શું થયું? તું તું રગલાના નામની બૂમો કેમ પાડે છે? હા, શું થયું? ક્યાં છે તું? આજે તો હદ થઈ ગઈ. આ ઉર્મિલા ઉપરથી પડતું મૂકવા ગઈ હતી. શું? પડતું મૂકવાની હતી? પણ કેમ? તું પૂછે છે કેમ? હા, તારા લીધે. મારે લીધે? હા હા, તારા લીધે. તું એની સાથે લગ્ન કરવાની ના પાડે છે, એના બાળકને સ્વીકારવાની ના પાડે છે, એટલે હવે તો ખરેખર હદ થઈ ગઈ છે. અરે, એક છોકરી પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગઈ છે અને તારા પેટનું પાણી પણ નથી હાલતું. અરે, આ કેવી માણસાઈ? અરે માડી, આમાં મારો કોઈ વાંક જ નથી. પણ તારો વાંક નથી તો કોનો વાંક છે? આ ઉર્મિલાનો વાંક છે. એના પેટમાં તારું બાળક ઉછળી રહ્યું છે, એમાં બસ એનો વાંક છે. રગલા, તને શું થઈ ગયું છે? તું ક્યાંથી થઈ ગયો આટલો નિર્દય અને બેદરકાર? રગલા, તારે ઉર્મિલા સાથે લગ્ન કરવા જ જોઈએ. એ તો એને કરવા જ પડશે માડી. રગલા, હું હમણાં બધાની સામે કહું છું કે હું તારી સાથે લગ્ન નહીં કરું અને તારા લગ્ન ઉર્મિલા સાથે કરાવીને જ રહીશ. ભગવાન, શું કરતો હશે રગલો? ઉર્મિલા, તું ઠીક તો છે ને? હા બેટા, રગલાએ કઈ કર્યું નથી ને? તને કઈ કહ્યું નથી ને? વીણા, કંચન માસી, અત્યાર સુધી મેં જે કઈ પણ કર્યું છે કે કહ્યું છે ને, એના માટે મને માફ કરો. મારે રગલા સાથે કોઈ લેવા દેવા નથી. હું ખોટું બોલી હતી કે મારા પેટમાં એનું બાળક છે. શું? મારે રગલા સાથે કોઈ લેવા દેવા નથી. શું બોલે છે છોકરી તું? આમ જુઠ્ઠું બોલવાનું કઈ કારણ? શું કામ કર્યું ત્યાં બધું? કંજન માસી, પ્લીઝ મને માફ કરી દેજો. વીણા,
રગલો હંમેશા તારો જ હતો અને તારો જ રહે. મનાવવાની ટ્રાય નહીં કરતી, સમજી તું? તો પછી તું શું કામ આટલો બધો શોખમાં છે? એટલે તને ખબર હતી કે આ થવાનું છે એમ? અરે ભાઈ, અહમ છું હું તારો. અહમ તે હંમેશા વિનાને ધિક્કારી, એનું અપમાન કર્યું, એની અવગણના કરી. તો મને તો ખબર જ હોય ને કે ક્યાં સુધી કોઈ અપમાનિત થયા કરશે. અરે ભાઈ, સામેવાળી વ્યક્તિની પણ અપમાન સહન કરવાની કોઈ મર્યાદા હોય કે નહીં? એટલે તે આ બધું કર્યું એટલા માટે વિના મારાથી દૂર જતી રહી. ઓફકોર્સ, પણ તને તો ખબર જ હતી ને, તે શું કરી લીધું? અરે ભાઈ, તારું મન કામ નતું કરતું ને એટલે તારું આ મગજ કામ કરવા લાગ્યું. તારી અંદરની હકારાત્મકતા જો સબળ હોત ને તો આ નકારાત્મકતાને તે જન્મ જ ના આપ્યો હોત. અને હવે તે તારા અહમને હવા આપી હોય મારે તો ફ્રન્ટ ફૂટ પર આવવું જ પડે ને. તારી વાત સાચી છે. જો ત્યારે મેં પરિસ્થિતિને સ્વીકારી લીધી હોત, એને ભૂતકાળ સમજીને આગળ વધી ગયો હોત, તો આજે તમારી અંદર જન્મ જ ન હતો, રાઈટ? તે મહેકના મૃત્યુનો ક્યારે સ્વીકાર જ ન કર્યો. રાધર, એમાં ને એમાં જ ઘૂંટાતો રહ્યો, અટવાતો રહ્યો, પોતાની જાતને બહાર જ કાઢવા નહોતો માંગતો. એના પછી તે શું કર્યું? તારી આજુબાજુના લોકોને મહેકના મૃત્યુ માટે જવાબદાર માનવા લાગ્યો. તારા પપ્પાને, એટલે કે મહેકના પપ્પાને, અને સૌથી વધારે વીણાને. તું વીણાને હંમેશા બ્લેમ કરતો રહ્યો કે મહેકના મૃત્યુમાં એનો હાથ છે. અરે ભાઈ, કેવી રીતે? કેવી રીતે? જ્યારે વીણા પોતે જ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તને ખબર છે, વીણાને તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું એની ખબર પણ ન હતી. અને તેમ છતાં પણ તે વીણાને મહેકના મૃત્યુ માટે જવાબદાર માને. આ હદ સુધીની નકારાત્મકતા! આજ સુધી ક્યારે પણ તે મને તારી અંદર જન્મ નહોતો લેવા દીધો, તો પછી હવે શું કામ? અને આ હદ સુધીની નકારાત્મકતા કે તું સામેવાળાની લાગણીને, સામેવાળાના પ્રેમને સમજી શકે પણ એને સ્વીકારવા તૈયાર નથી. અને ના પાડવાની પણ એક રીત હોય ને. ક્યાં ગયો, ક્યાં ગયો એ નરમ સ્વભાવનો, બીજાની કાળજી લેતો, બીજા માટે જીવી જતો હર્ષ? અચ્છા, પાછો કાળજી પણ લે છે. વીણા જ્યારે કપડાં સીવતી હતી ત્યારે એનું જમવાનું ધ્યાન રાખવાનું, એને ચા પીવડાવવાની, એને પાણી આપવાનું, એનો આરામ કરવાનો, એ બધાની જ તે બરાબર રીતે કાળજી લીધી. તો પછી હવે શું થયું હર્ષ? હર્ષ, તને ખબર છે, જે દિવસે રગલો ઘરમાં આવ્યો ને એ દિવસે તે મને, એટલે કે તારા અહમને, તારા ઈગોને ગતિમાન કરી નાખ્યો. હર્ષભાઈ, એક વાર અહમ નો મોતિયો ચડે ને એના પછી સત્ય સાવ ધૂંધળું દેખાવા લાગે. ખરેખર જોવા જઈએ ને તો ભવિષ્ય જેવું કઈ હોતું જ નથી, આપણે એને નિર્માણ કરતા હોઈએ. અને હર્ષ, તારું ભવિષ્ય તારી સામે તરફડિયા મારી રહ્યું છે, તને દેખાય પણ છે, પણ નહીં, તું મારામાં જ રહેવા માંગે, તારા અહમમાં જ રહેવા માંગે. વીણા તને પ્રેમ કરે છે અને તું પણ વીણાને પ્રેમ કરે છે. વીણા પ્રેમ કરે જ છે, તેનો સ્વીકાર કેમ નથી કરતો? હર્ષ, એક વાત સમજી લેજે, બહુ ખાસ હોય છે એ લોકો જે માત્ર તમારા અવાજ પરથી તમારા સુખ અને દુઃખનો અંદાજો લગાડી લેતા હોય છે. અને એ ખાસ વ્યક્તિ એટલે કે વીણા તારા જીવનમાં છેલ્લી વાત કેવી છે? તમે જો શાંતિથી જીવવું હોય ને તો બીજાને બદલવા કરતા પોતાની જાતને બદલતા શીખ. પગમાં કાંકરા ન વાગે એની માટે આખી દુનિયામાં જાજમ પાથરવાને બદલે
પોતાના પગમાં ચપ્પલ પહેરતા છે. આ કરું છું હું વિનાને પ્રેમ. હા, હું વિનાને પ્રેમ કરું છું, પણ નથી મારામાં હિંમત એને સ્વીકારવાની, કે નથી એની સાથે એની સાથેનું ભવિષ્ય જોવાની હિંમત મારામાં. મહેકને કેવું લાગશે એટલા માટે? એને નહીં ગમે કે તું ફરીથી પ્રેમમાં પડે, ફરીથી તારો સંસાર માંડે.